શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગણતરીના કલાકો બાદ ભાદરવી મહામેળાનો શુભારંભ થશે. આ ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવશે. અંબાજી આવનાર પદયાત્રીઓની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે. ભાદરવી મેળામાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી સાથે 20 જેટલા ડીવાયએસપી, 56 જેટલા પીઆઈ અને 175 જેટલા પીએસઆઈઓ કરશે, જ્યારે 2500 જેટલા પોલીસ જવાનો, 2500 જીઆરડી અને હોમગાર્ડ અને 4 જેટલી સીઆરપીની કંપનીઓ સાથે 20 જેટલી સીટીમ બનાવવામાં આવશે અને ચોક્કસથી ડ્રોન કેમેરા અને પોલીસને મળેલ બોડી વોર્ન કેમેરા મારફતે મેળા દરમિયાન બંદોબસ્ત અને યાત્રિકોની સુરક્ષા માટે નજર રાખવામાં આવશે. સાથે જ મેળાના જે મનાઓ બનતા હોય છે તે માટે પણ ટીપોકેટ ટીમ બનાવવામાં આવી છે. સાથે જ મેળામાં મોટી સંખ્યામાં ભીડ આવતી હોય વોચ ટાવર ઉભા કર્યા છે. વોચ ટાવર દ્વારા સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે. અંબાજીને જોડતા માર્ગ ઉપર 65 જેટલા સહાયતા કેન્દ્રો ઉભા કરાયા છે, જેમાં યાત્રિકો કોઈ પણ બનાવને લઈને સંપર્ક કરી શકશે. તાત્કાલિક પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં જોડતરાય અને બનાવનું નિરાકરણ લાવશે. આપ સર્વે જાણો છો કે ખાસ કરીને આવતીકાલથી જે આરાસુરી પર્વતમાળામાં છે મા અંબાનું જે ધામ છે, પવિત્ર યાત્રાધામ અંબાજી, ત્યાં ભાદરવી પૂનમ મહામેળો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. આપ સર્વેને જાણો તો આનંદ થાય છે કે આ સમગ્ર બંદોબસ્તમાં જે અલગ અલગ વિદેશમાંથી અને આખા ભારત વર્ષમાંથી જે માઈ ભક્તો આવે છે એમની સુરક્ષા વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસ સજ્જ છે. આ હેતુ માટે માન્ય રેન્જ વડા સાહેબશ્રીની સૂચના અન્વયે માન્ય જિલ્લા પોલીસ વડા આ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં 20 જેટલા ડીવાયએસપી, 56 જેટલા પીઆઈ અને 175 જેટલા પીએસઆઈ અધિકારીઓનું આ સમગ્ર બંદોબસ્તમાં સુપરવિઝન રહેશે. ખાસ કરીને આમાં અમે જાણ કરીએ આપને કે આ સમગ્ર બંદોબસ્તમાં 2500 જેટલા પોલીસ જવાન, 2500 જેટલા હોમગાર્ડ જીઆરડી, 4 જેટલી એસઆરપી ગ્રુપની કંપનીઓ અને ખાસ કરીને અલગ અલગ બીડીડીએસ ટીમો જે ખાસ આખા બંદોબસ્તની સઘન સુરક્ષાનું જે જિમ્મો છે એ પોતાના ખભે ઉઠાવશે. આ સમગ્ર બંદોબસ્તમાં ખાસ કરીને વાત કરીએ કે જે અદ્યતન ટેકનોલોજી પ્રમાણે જે ગુજરાત સરકારે ગુજરાત પોલીસને જે પ્રોવાઈડ કર્યું છે બોડી વોર્ન કેમેરા, તેને પણ અમે આ સમગ્ર બંદોબસ્તમાં ઉપયોગમાં લઈશું અને આ સમગ્ર બોડી વોર્ન કેમેરાનું સુપરવિઝન અલગથી રાખવામાં આવશે. ખાસ કરીને આ બંદોબસ્તમાં જે પીક પોકેટિંગ કે બીજા મહિલા લગત સુરક્ષા લગત જે બનાવો બનતા હોય છે એ બનાવો ન બને તે માટે ખાસ કરીને પીક પોકેટિંગ માટે અલગ ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ 20 જેટલી સી ટીમો કાર્યરત કરવામાં આવી છે. તદઉપરાંત ડ્રોન કેમેરાથી અને વિડીયો શૂટિંગ દ્વારા આવા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા માટે અલગથી અમે આખી ટીમ બનાવી છે. ખાસ કરીને આ સમગ્ર બંદોબસ્ત મેળામાં જો આટલા મોટી સંખ્યામાં લોકો ભીડ આવતી હોય ત્યારે ખાસ કરીને વોચ ટાવરથી પણ અમે અલગથી આ સમગ્ર મેળાનું સુપરવિઝન કરીશું અને તેનું ખોડીવલ્લી ખાતે અલગથી પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં સીસીટીવી મોનિટરિંગ દ્વારા આવા તમામ મેળા પર અમે ચાંપતી નજર રાખીશું. ખાસ કરીને આ બંદોબસ્તમાં જો ખાસ વાત કરીએ કે જે તમામ માય ભક્તો આવી રહ્યા છે તેમને જે અલગ અલગ રૂટ પરથી, આપ સર્વે જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના ખાસ પ્રવેશદ્વાર દાંતા, છાપી અને હળાદ જે વિસ્તારમાંથી યાત્રાળુ જે ચાલતા આવી રહ્યા છે તેમની સહાયતા માટે 65 જેટલા સહાયતા કેન્દ્રો આખા રૂટ પર આવેલા છે, જ્યાં 24 કલાક પોલીસ જવાનો હાજર હશે અને કોઈપણ યાત્રાનું કોઈપણ સમસ્યા હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. રસ્તામાં આવતા અલગ અલગ જગ્યાએ પોલીસના જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે ત્યાંનો પણ આપ કોઈપણ નંબર પર આપ ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો. બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામ મહેભક્તોની સેવા માટે તત્પર છે. જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.